મિત્રો, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. પંડોર ગામની વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકાળાયો. માતાએ પોતાના ભાગ જમીન વેચવાની ના પાડતા પુત્રએ માતાની હત્યા કરી પુત્રની ધરપકડ. વાપી શહેરની હવામાં પીએમ પાર્ટિકલ્સની માત્રા વધતા દમ શ્વાસની બીમારીઓમાં થયો ઉત્તરોત્તર વધારો. તંત્રના પગલા હજુ અપૂરતા. પાર્ટીમાં વેલેન્ટાઇન ડેમાં એક માલી દો ફૂલને લઈ બે યુવતીઓ ભર બજારે બાખડી. બંને યુવતીઓને છોડાવવા જતા એકનું માથું ફૂટ્યું. હવે જોઈએ સમાચારો વિગતવાર. વાપી નજીક પંડોર વિસ્તારમાંથી અઠવાડિયા પહેલા મળેલ અડધી દટાયેલી હાલતમાં વૃદ્ધાના મૃતદેહના રહસ્યને ઉકેલવા ડુંગરા પોલીસને મળી છે સફળતા. સાથે જ માતાના હત્યારા પુત્રની પણ પોલીસે કરી છે ધરપકડ. વાપીના છેવાડે આવેલ પંડોર ગામમાં એક અઠવાડિયા અગાઉ એક ચકચારિત ઘટના બની હતી, જેમાં ગામના છેવાડાથી વહેતી ખનકીના કિનારે જાડીઓમાંથી એક અડધી દટાયેલી લાશ દેખાતા ગામમાં સનસનાટી મચી ગઈ હતી. ઘટનાની જાણ કરતા જ ડુંગરા અને છીરી પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. રાત થઈ જતાં પોલીસે મહામહેનતે અડધી દટાયેલી લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને મૃતક વૃદ્ધાના મોતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. જોકે જે સંજોગોમાં અડધી દટાયેલો મૃતદેહ મળ્યો તે જોતા પોલીસને પણ અગાઉથી જ વૃદ્ધાના મોત અંગે અનેક આશંકાઓ ઊભી થઈ હતી. આથી પોલીસે મૃતક વૃદ્ધાના પુત્રની ફરિયાદ લઈને લાશનું પોસ્ટમોર્ટમ કરાવી મોતનું સાચું કારણ જાણવાની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધા પંડોર ગામની જ હતી. તેના ત્રણ પુત્રો હતા અને વૃદ્ધા તેના પુત્ર મુકેશ સાથે રહેતી હતી. જોકે અચાનક બનેલ આ બનાવને લઈને પોલીસ પણ વૃદ્ધાના મોતને લઈને ચોંકી ગઈ હતી. આખરે પોસ્ટમોર્ટમના પ્રાથમિક તપાસમાં પોલીસનો શક સાચો ઠર્યો. પોસ્ટમોર્ટમના રિપોર્ટ પ્રમાણે મૃતદેહ પર અનેક જગ્યાએ જે ઈજાઓ અને ઘાના નિશાન હતા અને બોથડ પદાર્થના જે ઘા વાગવાથી વૃદ્ધાનું મોત થયું હોવાનું બહાર આવતા પોલીસ પણ હત્યારા સુધી પહોંચવા માટે તમામ દિશાઓમાં તપાસ તેજ કરી દીધેલ છે. આખરે પોલીસને એક અઠવાડિયા બાદ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. ડુંગરા પોલીસે હત્યારાની ધરપકડ કરેલ છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે વૃદ્ધાની હત્યા અન્ય બીજા કોઈએ નહીં પરંતુ મૃતક વૃદ્ધાના પુત્ર મુકેશ પટેલે જ કરી હોવાની ચોંકાવનારો ખુલાસો થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. એક અઠવાડિયા બાદ પોલીસે માતાની હત્યા કરનાર હત્યારા પુત્રની ધરપકડ કર્યા બાદ પોલીસે હવે હત્યાનું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે અને હત્યા કરવાનું કારણ સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા. હકીકત એ હતી કે મૃતક વૃદ્ધાને ત્રણ પુત્રો હતા અને ત્રણેય અલગ અલગ રહેતા હતા. માતાએ ત્રણેય પુત્રોને તેની માલિકીની 2 એકર જમીનના ભાગ કરીને સરખા હિસ્સા ત્રણ પુત્રોને વેચી દીધા હતા અને જમીનનો નાનો ટુકડો પોતાના કબજામાં રાખ્યો અને તે પોતાના પુત્ર મુકેશ સાથે રહેતી હતી. જોકે માતાને આશરો આપનાર પુત્ર મુકેશની માતાના ભાગની જમીનના ટુકડા ઉપર હતી. પુત્રએ માતાને તેના ભાગનો જમીનનો ટુકડો વેચીને પૈસા આપવાની માંગ કરી હતી. જોકે માતાએ પોતાની મરણમુંડી સમાન જમીનના ટુકડા વેચવાની ના કહેતા પુત્રએ આ અદાવતમાં માતાની હત્યા કરી હોવાનું ચોંકાવનારી હકીકત સામે આવી છે. હત્યાના દિવસે આરોપી પુત્ર સાંજે નોકરીથી પરત ફરી રહ્યો હતો ત્યારે સાંજના સમયે ગામના છેવાડે તેને તેની માતાને જોઈ અને એકલતાનો લાભ લઈને પુત્રના મનમાં રાક્ષસ જન્મ્યો અને ગામને છેવાડે આવેલ ખાડી કિનારે પુત્રએ માતાનો પીછો કર્યો અને પાછળથી માતાને ધક્કો મારી અને પાડ્યા બાદ માતાને પથ્થરના ઉપરા છાપરી ઘા મારીને માતાને નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી અને લાશને ઉતાવળે અડધી દાટી દીધી અને પછી કંઈ થયું ન હોવાના દોડ કરીને ઘરે પાછા ફર્યા અને માતા ગુમ થઈ ગયો હોવાની વાત ચલાવી હતી. આખરે તેને જ ગામની ખાડી કિનારે મૃતદેહ દટાયેલ હોવાની જાણ પોલીસને કરી હતી અને પોલીસને પણ ઊંધા રસ્તે ચડાવી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેનો જાહેરાત આપનાર મુકેશ કરીને છોકરો છે તે પોતાની માતાની સાથે રહેતો હોય અને માતાના ઘરે રહેતી હોય અને આશરે 2 એકર જેટલી જમીન હોય અને જે જમીનમાં 3 ભાઈઓ વચ્ચે ભાગ પડેલા હોય અને ભાગના આધારે પોતપોતાના લોકો ખેતી કરતા હોય અને એક ભાગ આ મુકેશને મળેલો હોય અને મુકેશના જે માતાના પાસે જે ભાગ આવેલો હોય તેમાં પણ આ જ મુકેશ ખેતી કરતો હોય અને આશરે આ બનાવના 2-2.5 મહિના પહેલાં મુકેશે પોતાની માતા પાસે સદર જમીન વેચવા માટેનું કહેતા એ માતાએ જેની હયાત હોય પોતે એ જમીન વેચવાની ના પડેલી, જેની અદાવત રાખી બંને માતા અને છોકરા વચ્ચે 2 વાર ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં પરિણામે 28/1/2017 રોજ આ કામનો આરોપી મુકેશ કિકુભાઈ દોડિયા પટેલ, કે જેઓ પોતાના ગામમાં આવેલી ઝંડુ ફેક્ટરીમાં નોકરી પર ગયેલા હોય અને સાંજે 5 વાગે પરત આવતા પોતાની માતા ઘરે હોય નહીં તેથી તે સાયકલ લઈને અંબા 4 રસ્તા તરફ ગયેલ હોય
અને ત્યાં તેની માતા દેખાતા અને તે ખોઈ ફનકી ખોઈ ખનકી ફળિયા તરફ જતો હોય જતી હોય જેના આધારે એ પોતે તાત્કાલિક બીજા રસ્તે આવી ત્યાં નજીકની આંબાવાડીમાં સાયકલ છુપાવી દીધેલી અને ત્યાંથી ચાલતો આવી ત્યાં બ્રિજ હોય ખોઈ ફનકીનો ત્યાંના બાજુની જાડીઓ સંતાઈ ગયેલો અને ત્યાં માતા એ પુલ પર આવતા એને ઉપર ધક્કો મારી દીધેલા અને ત્યાંથી નીચે ઉતરી અને પોતાની માતાના માથાના ભાગે અને કમરના ભાગે પથ્થરથી ઇજાઓ કરી તે લાશને કોઈ જોઈ ના જાય તે રીતે સંતાવી દીધેલી અને પોતાના ડેફાને બધું મૂકી દીધું તે આધારે પોતે કબૂલતો હોય તે આધારની ફરિયાદ પરિવારવાળા કોઈ આપવા તૈયાર ના હોય અને આ રીતે કબૂલાત કરેલો હોય અને જેમાં 27નું પંચનામું કરેલું હોય અને સાથોસાથ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ આગેવાન તરીકે સરપંચની રૂબરૂ પોતે આ ગુનો મારતી એનાથી ભૂલ થઈ ગયેલ છે તેવા ગુનાની કબૂલાત કરેલો હોય જેના આધારે આ કામના આરોપી એટલે પોતાનો દીકરો મુકેશભાઈ કિકુભાઈ ધોળિયા પટેલ રહે અંબાત નેવ્યા ફળિયાના વિરુદ્ધમાં આઈપીસી કલમ 302 અને 201 મુજબની ફરજ દાખલ કરી તેને હાલ અટક કરવામાં આવેલ છે. આરોપીના 2 દિવસ રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. રિમાન્ડના મુદ્દા છે જેમાં એક ચપ્પલ જે મળી આવેલ નથી તેમજ તેણે આ સિવાય બીજા કોઈ હથિયારનો ઉપયોગ કરેલો કે કેમ તે તપાસના આધારે આરોપીની હાલ અત્યારે રિમાન્ડમાં પૂછપરછ ચાલુ છે. વાપી એક મોટું ઔદ્યોગિક નગર છે ત્યારે વાપી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીએમ પાર્ટિકલ્સ હવામાં રજકણોની સાથે ભળી જવાને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થતી જોવા મળી રહી છે. ત્યારે વાપી વિસ્તારમાં આ રજકણોને ઓછા કરવા માટે પગલાં તો વધી રહ્યા છે પરંતુ તે નાકાફી હોવાનું વર્તાઈ રહ્યું છે. હાલમાં જ્યારે દિલ્હી સહિત દેશના કેટલાક વિસ્તારમાં હવાના રજકણોને કારણે ગંભીર બીમારીઓ ફેલાઈ રહી છે ત્યારે વાપી વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોને કારણે પણ આવી પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. વાપી વિસ્તારમાં હજારો કેમિકલ ઉદ્યોગો આવેલ છે. એશિયામાં સૌથી મોટી ગણાતી ઔદ્યોગિક નગરી વાપી ખાતે આવેલ ઉદ્યોગો દ્વારા વારંવાર પ્રદૂષણ ફેલાવવાની કામગીરી થતી હોય છે ત્યારે વાપી વિસ્તારમાં ફક્ત ઔદ્યોગિક નહીં પરંતુ વાહનોની અવર જવર સાથે બાંધકામ અને ખોદકામને કારણે પણ જે રજકણો હવામાં ભળી રહ્યા છે તેના થકીથી લોકોને ગંભીર પ્રકારની બીમારીઓ થઈ રહી છે. વાપી વિસ્તારમાં હાલમાં જે પાર્ટિકલ્સ હવામાં છે તે 101 માઇક્રોગ્રામ જેટલા જોવા મળે છે જ્યારે વાપી શહેરી વિસ્તારમાં તેનું પ્રમાણ 60 માઇક્રોગ્રામ જેટલું છે. આ રજકણો 2.5 માઇક્રોગ્રામથી નાના હોવાથી તે નરી આંખે જોઈ શકાતા નથી. જ્યારે આ રજકણોથી બચવા માટે આપ જો માસ્ક પહેરો તો પણ એની અસરથી આપ બચી શકતા નથી. આ રજકણો શ્વાસોશ્વાસ થકીથી આપના ફેફસા સુધી સીધો પ્રવેશ કરે છે અને તેના થકીથી તમને દમ અને શ્વાસોશ્વાસની ગંભીર બીમારી પણ થઈ શકે છે. આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ કામ કરી રહી છે પરંતુ તે પણ હજી ઓછું હોય એવું જણાઈ રહ્યું છે. વાપી વિસ્તારના છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના રજકણોને કારણે લોકો ગંભીર બીમારીમાં સપડાઈ રહ્યા છે ત્યારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ફક્ત સબ સહી હૈના બણકાત ફૂકી રહી છે પરંતુ જો હોસ્પિટલ વગેરેમાં સર્વે કરવામાં આવે તો ખ્યાલ આવે કે ખરેખર આ કારણે બીમારીમાં કેટલો મોટો વર્ગ તકલીફમાં છે. પીએમ એટલે પાર્ટિક્યુલેટ મેટર જે હવામાં તરતા રજકણો કહી શકાય જેને RSPM વત્તા PM ઇઝિકલ ટુ ટોટલ PM એ રીતે આપણે એને કહી શકીએ છીએ. જે પાર્ટિક્યુલેટ મેટર જે હવામાં તરતા રજકણો એના માટે કન્ટ્રીબ્યુટરમાં આપણે ત્યાં હાઈવે પણ પાસ થાય છે, બીજા કયા ટ્રાન્સપોર્ટેશનનું પણ અહીંયા વધારે પડતું હોય તેને પણ ધૂળની રજકણો ઉડે છે. એનાથી વિશેષ કે જે તે ઔદ્યોગિક એકમો આવેલા છે એમાં જે સોલિડ ફ્યુલ વાપરતા એકમો હોય બળતણ તરીકે તેમાં પાર્ટિક્યુલેટ્સ મેટર જે ટોપ ઓફ ચીમનીમાંથી નીકળવાની શક્યતાઓ રહેલ છે. પણ હું એવું માનું છું કે જે છેલ્લા 5 વર્ષથી જે દરેક એકમો દ્વારા જે મેજર કન્ઝ્યુમર સોલિડ ફાયર તરીકે ફ્યુલનો ઉપયોગ કરે છે એણે ESP લગાવી દેવામાં આવેલ છે. બીજું કે બેક ફિલ્ટર પણ ઉપલબ્ધ છે. રાત્રિ દરમિયાન આ છેલ્લા 2 વર્ષથી હું કહી શકું કે કોઈ ફરિયાદ અત્યારે આપણને ગેસ બાબતની પણ જાણવા મળે નથી. આમ છતાં તાજેતરમાં CPCB દ્વારા જે મોનિટરિંગ કરવામાં આવ્યું, મોનિટરિંગ અને સેમ્પલિંગ, એમણે પણ 6 જેટલા સ્ટેશનો પર મોનિટરિંગ કરેલું છે અને જેના અહેવાલના આધારે આપણે વાપીને SEPIમાંથી અત્યારે મુક્ત એકમો મુક્ત યાદીમાંથી બહાર કાઢેલ છે. એટલે હવામાં ગુણવત્તા એટલી એમ કહી શકાય કે ક્રમશઃ ઘણો સુધારો થયેલ છે કે જેથી કરીને કોઈ એબનોર્મેલિટી હાલમાં જોવા મળતી નથી.
हमारे नाक में और पूरे जो श्वास का जो सिस्टम है उसमें सेल्स होते हैं जो किसी भी फॉरेन बॉडी को पकड़ते हैं, वो उसमें ट्रैप हो जाते हैं। कुछ पार्टिकल्स जो उसमें नहीं फिल्टर हो पाते हैं वो अंदर चले जाते हैं फेफड़े में, फेफड़े की नलियों में सूजन कर सकते हैं। उसकी वजह से जिन लोगों को अस्थमेटिक टेंडेंसी होता है वो उसके इंसिडेंस बढ़ सकता है, एलर्जिक ब्रोंकाइटिस बढ़ सकता है फेफड़े में, जहाँ पर सिक्रीशन इकट्ठा हो जाते हैं वहाँ पर फिर निमोनिया हो सकता है और आगे दमे का भी दिक्कत बढ़ सकता है। पापी में एलर्जिक ब्रोंकाइटिस और अस्थमेटिक ब्रोंकाइटिस का इंसिडेंस का ज़्यादा है, पापी का पोल्यूशन लेवल भी कंपेरेटिवली, इसलिए जिन लोगों में टेंडेंसी होती है एलर्जी की उन लोगों में हर सीजनल मतलब जब भी मौसम बदलता है भेज वाला वातावरण होता है उस दौरान ज़्यादा पाया जाता है कि पॉसिबिलिटी ज़्यादा रहती है। हाँ हमारे पास आते हैं अस्थमा बार बार वापस एग्जासर्बेशन होना या जो स्मोकर्स हैं उन लोगों में भी इंसिडेंस ज़्यादा बढ़ना या अदरवाइज भी जो लोग ऐसे एरिया में रहते हैं जहाँ पे फ्यूम्स वगैरह ज़्यादा स्मोक वगैरह ज़्यादा उसमें एक्सपोजर रहता है इंडस्ट्रियल टाउन के आसपास उन लोगों में एलर्जिक इन्फेस्टेशन मैनिफेस्टेशन की टेंडेंसी ज़्यादा। पार्टी कॉलेज रोड पर आज वेलेंटाइन ना रोज बॉयफ्रेंड ने लई बे युवतियों वच्चे थई हती बबाल। પારડી કોલેજ રોડ પર આવેલ આનંદ એપાર્ટમેન્ટની દુકાનો સામે મંગળવારના રોજ સવારે 11:30 વાગ્યાના સુમારે જાહેર માર્ગ પર બોયફ્રેન્ડને લઈ બે યુવતીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। મારામારીમાં એક યુવતી વાપીની હતી જ્યારે અન્ય એક પારડી તાલુકાની જ હતી। યુવાન પારડીનગરમાં રહેતો હોવાનું જણાઈ રહ્યું છે। સમગ્ર બનાવનું કારણ એક યુવાન બે યુવતીઓ સાથે પ્રેમ પ્રકરણમાં હોવાનું યુવતીએ જાહેરમાં યુવકને ખખડાવ્યો હતો અને યુવતીએ આપેલ મોબાઈલ ફોન પણ યુવતીએ પોતાના બોયફ્રેન્ડ પાસેથી લઈ લીધો હતો। સમગ્ર મામલો ગરમાતા એક યુવતીના બનેવી વચમાં પડ્યા હતા જે યુવતીએ પથ્થર માથામાં માર્યો હતો। જે બાબતે યુવતીએ જણાવ્યું હતું કે તેને તમાચો મારતા તે યુવતીએ તેના બનેવીને તમાચો માર્યો હતો। મામલો વધુ વેગ બનતા સ્થાનિક વેપારીએ રોજના કોલેજના તેમજ શાળાના વિદ્યાર્થીઓ અહીં ખુલ્લેઆમ જાહેરમાં વાતો કરતા હોય અને આ બાબતે પોલીસ પેટ્રોલિંગ જરૂરી છે એમ જણાવ્યું હતું। ઘટના સ્થળે વાલીઓ પહોંચી ગયા હતા અને પોલીસ પણ પહોંચી ગઈ હતી, પરંતુ બાદમાં મામલો શાંત પડ્યો હતો। જ્યારે આવા રોજના બનાવોને લઈ વાલીઓ અને શાળા કોલેજના શિક્ષકો પણ ધ્યાન દોરે તે જરૂરી બની રહ્યું છે। અમારી સહી તમારી કેવો ખાલી શાના બાબત મારે કોલેજ રોડ પર પાર્ટી કોલેજ રોડ પર રોજિયા કોલેજ ની જતી આવતી છોકરીઓ તથા કોલેજ ના છોકરાઓ જે ટ્યુશન જે નથી ભણતા તે આવીને અહીંયા રોજ બબલ થાય છે અહીંયા દાદાગીરી કરે લોકો આજે જે બે છોકરીઓ વચ્ચે એ લોકોને કઈ બોયફ્રેન્ડ વચ્ચે કઈ મારા માં જાય એક છોકરીએ પથ્થર મારી પેલી છોકરીને જે અંકલ હતા છોકરીના તેને બે પથ્થર માર્યા અત્યારે હવે આટલી બધી દાદાગીરી તો વિચાર કરો કે આજની જનરેશન કાજે ઉભું રહેવાનું મા બાપ ને એમ જ કે અમારે પૂરેપૂરી ભણવા જાય હું ને હું ટ્રેનિંગ કરે જો આ સમાજ જીતો જીતા છે આજે। ધરમપુર ખાતે નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજનાને લઈ ખોદવામાં આવેલ 20 ફૂટ ઊંડા ખાડામાં એક બાઇક ચાલક ખાબક્યો। છેલ્લા 2 વર્ષથી ધરમપુર ખાતે નગરપાલિકા દ્વારા ધરમપુરના અલગ અલગ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કાર્યરત છે ત્યારે 2 વર્ષ થયા બાદ પણ આ કાર્ય હજી સુધી પૂર્ણ ન થતા નગરપાલિકા કામગીરી પર લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। એવામાં જ ભૂગર્ભ ગટર યોજનાને લઈ ખોદવામાં આવેલ 20 ફૂટ ઊંડા ખાડામાં એક બાઇક ચાલક પડી જતા લોકોનો રોષ વધી ગયેલ છે। ધરમપુર ખાતે નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર બનાવવા માટે બનાવેલ ખાડામાં બાઇક ચાલક પડી જતા આ ઘટના અંગે ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી, જે બાદ ફાયરની ટીમે ભારે જહેમત બાદ 1 કલાકે બાઇક ચાલક અને બાઇકને બહાર કાઢી હતી, જેમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચેલ હોવાથી તેને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। નગરપાલિકા દ્વારા ધરમપુર ખાતે તેઓની ગટર યોજના અંતર્ગત ખાડાઓ તો ખોદીને રખાયા છે, પરંતુ તેની આગળ કોઈ પણ સલામતીના પગલાં ભરવામાં આવ્યા નથી। આ પહેલાં પણ
બે બાળકો આ રીતે ખાડામાં ખાબક્યા હતા, જે બાદ બાઇક ચાલકની આ ઘટના બનતા જ ધરમપુરની જનતામાં પાલિકાની બેદરકારી સામે ભારે રોષ ઉઠી રહ્યો છે. દમણ ડીએમસી ખાતે નગરપાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં કાઉન્સિલ બેઠકનું કરાયું હતું આયોજન. મોટી દમણ સ્થિત ડીએમસી ખાતે એક કાઉન્સિલ બેઠકનું ડીએમસી પ્રમુખ અનિલ ટંડેલની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દમણ વિકાસના કામોને લઈ વર્ષ 2017-18 બજેટ રજૂ કરાયું હતું. તે સાથે જ કયા કયા કામો પૂર્ણ કરાવનાર છે તે મુજબની યાદી પણ તૈયાર કરવામાં આવી હતી અને તે માટે થઈ લગભગ 54 કરોડના ફંડ તેમજ નોન પ્લાનિંગમાં 77 કરોડ રૂપિયાના ફંડની માંગ કરવામાં આવી છે. આ સિવાય બેઠકમાં પ્રશાસન દ્વારા પણ કામો અંગે યોગ્ય માર્ગદર્શન તેમજ ફંડ મળશે એવી આશાઓ સેવાઈ રહી છે. ડીએમસી ખાતે આયોજિત આ કાઉન્સિલ બેઠકમાં ડીએમસી પ્રમુખ અનિલ ટંડેલ, સીઓ કરણજીત વડોદરા સાથે તમામ કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા. જલ્દીથી ડેવલપ નહીં થાય એવા ટેકનિકલ સેક્શનમાં આપણે વારે ઘરે પીડબ્લ્યુડી ફાઇલ મોકલાવી હોય, સમસ્ત એરરને લીધે પાછી ફાઇલ આવતી જતી રહી હોય છે, તો મ્યુનિસિપલ એન્જિનિયર ઇઝ સિક્યુલેટિવ એ એમ કહીને જે આપણા જે સમય આજે એક વર્ષ બગડી ગયા અને આવનારા દિવસોમાં પણ તકલીફ આવવાની છે, તો આનો સંદર્ભમાં આજે કાઉન્સિલમાં એક પ્રસ્તાવ આપણે લઈએ છીએ. પ્લાનમાં આપણે 58 કરોડના અત્યારે 17-18ના પ્રોજેક્ટ દર્શાવ્યા છે. દમણ પ્રશાસન આપણે આ બજેટ ફાળવે તાકી દમણ મ્યુનિસિપાલિટી વિકસિત સારી રીતે ડેવલપ થાય અને આપ બધાના સૌ સહકારથી એકદમ ખૂબસૂરત તરીકે નીકળ્યા. મેઇન મુદ્દામાં એ હતું કે અમારે ત્યાં મ્યુનિસિપલ એન્જિનિયર તરીકે એક ડેપ્યુટેશન પર એન્જિનિયર એપોઇન્ટ કર્યા છે, પર મ્યુનિસિપલ એન્જિનિયરને ટેકનિકલ સેક્શન પાવર કેટલા હોય છે એ બહુ લો છે, એટલે અત્યારે અમે એક પ્રસ્તાવ લીધો છે અને પ્રશાસનને એક મંજૂરી માગીએ છીએ કે મ્યુનિસિપાલિટીને વિકસિત કરવા માટે મ્યુનિસિપલ એન્જિનિયરને કાં તો પાવર એમને વધારે કન્ડિનેટ કરે અથવા પછી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની પોસ્ટ દમણ નગરપાલિકામાં ભરતી થાય તાકી આવનારા દિવસોમાં ડેવલપમેન્ટ વર્ક સરસ અને સુંદર રીતે ફટાફટ થાય. જો અમારે બજેટનું તૈયારી કરવાની હોય તો અમે બજેટનો અત્યારે સમરી આખી રેડી કરી દીધી છે, જેમાં 58 કરોડ રૂપિયા અત્યારે આખી કાઉન્સિલ અમે પ્રસ્તાવ એપ્રુવ કરી દીધો છે અને ડેવલપમેન્ટ વર્ક્સના એમને મોકલાવવા જઈ રહ્યા છે. પ્લાનમાં નોન પ્લાનના અંદરમાં 74 CRની ડિમાન્ડ અમે મૂકી છે. ટોટલ બજેટ પ્રિપેરેશન થઈ ગયું છે, ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપલ આ કાઉન્સિલમાં આ પ્રસ્તાવ એપ્રુવ થઈ ગયા, હવે અમને ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીને એપ્રુવ કરી અને બજેટમાં રાખવા જઈ રહ્યા છે. આ બધી બિલ્ડિંગો 2016 પહેલાં બધી એપ્રુવલ અપાયેલી હતી 14-15-16 દરમિયાન અને એ મુદ્દો દમણ નગરપાલિકાના બહુ ગરમાયો હતો અને આજે પણ ચાલી રહ્યો છે, કારણ કે લોકોએ બિલ્ડર પાસેથી તો ફ્લેટો લઈ લઈને પૈસા ચૂકવાઈ ગયા છે, રહેવાનું ચાલુ કરી નાખ્યું છે. એટલે પ્રશાસન હાલના અત્યારે પ્રફુલભાઈ આવ્યા બાદ અમે તમામ કાઉન્સિલર એમને મળ્યા હતા અને એમને રજૂઆત કરી હતી કે જે કંઈક બિલ્ડિંગો મ્યુનિસિપાલિટી તરફથી પરવાનગી અપાઈ હશે એમાં કંઈક બાંધછોડ થઈ હશે, કંઈક ગેરરીતિ થઈ હશે, તો એનો પેનલ્ટીનો પ્રાવધાન પણ છે. એના માટે એમને એક કમિટી ગઠિત કરી હતી. કમિટીનું કદાચ પોઈન્ટ રિઝલ્ટ્સ બધા આવી ગયા છે, અમારા પાસે અત્યારે હજુ આવ્યા નથી. જેવા આવે ને કંઈક નોટિસ અમુક બિલ્ડિંગોને મોકલાવી એમ કહેવામાં આવે છે. એ શરૂઆતથી કોસ્ટગાર્ડ પહેલેથી 78 કે 200 જેટલી બિલ્ડિંગોને વર્ષોથી એ લોકોને નોટિસ કરવામાં આવી રહી છે. એવા અમુક બિલ્ડિંગોને નોટિસ મોકલાવી છે જ્યાં ખુદે કોસ્ટગાર્ડે હાઇટ પરમિશન આપેલી છે અને કહી રહ્યા છે કે આ બિલ્ડિંગની હાઇટ અમે આપેલી જ નથી, તો એમને પ્રોડ્યુસ પણ કરવામાં આવ્યું છે લેટર. એટલે થોડી ટેકનિકલી મિસ્ટેક એમના તરફથી પણ થયું છે, બાકી કંઈક બિલ્ડિંગ ડેમોલિશનું એવું કંઈક હજી સુધી ઓર્ડર નથી. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, જોતા રહો જેટ ન્યૂઝ. પરીક્ષાથી ભાગો નહીં, જાગોની અપાર સફળતા બાદ ફરી અમે લાવી રહ્યા છે ફ્રી મોટિવેશન સેમિનાર જીતેંગે જી જાનસે, જેમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં આપતા વિદ્યાર્થીઓને મળશે પરીક્ષાલક્ષી માર્ગદર્શન, જેમ કે પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી, પરીક્ષામાં અઘરા વિષયોની તૈયારી કેવી રીતે કરવી, પરીક્ષામાં સારા માર્ક કેવી રીતે મેળવવા વગેરે અગત્યની બાબતો પર ધ્યાન કેવી રીતે રાખવું તેની સંપૂર્ણ માહિતી તમને આ સેમિનાર દ્વારા મળી શકશે. તો રાહ કોની જુઓ છો? તમારા બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવો. સેમિનારની તારીખ છે 20 ફેબ્રુઆરી 2017 ને સોમવારે, સમય 9:30 કલાકે. સ્થળ કોડી સમાજની વાડી, ભેંસદોર 4 રસ્તા, કોસ્ટલ હાઈવે, નાની દમણ. રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો 8238097941,
9586487474, 9723456644, 70161576005. क्या आपके पास जमीन का टुकड़ा है? क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है। यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा। बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना। गुजरात सरकार के जरिए सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट, प्लॉट की साइज 12x36, कीमत 60,000, 2,000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने। गुजरात के पाटण जिले में आने वाली डेवलपमेंट कंपनी, सोलर पावर प्लांट, मारुति कंपनी प्लांट, GIDC, नहर, तो आज ही बुकिंग करें। વિરમબાદ આપનું સ્વાગત છે। સેલ્વાસ ખેતીવાડી તાલીમ કેન્દ્રમાં બે દિવસીય આયોજિત રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમની કરાઈ પૂર્ણાહુતિ। સેલ્વાસના ડોકમાંડી વિસ્તારમાં આવેલ ખેડૂત તાલીમ ભવનમાં સોમવારના રોજ ઉચ્ચ શિક્ષણમાં વિજ્ઞાન શિક્ષણ અને ટેકનિક શબ્દાવલી વિષય ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંગોઠીનો પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। વૈજ્ઞાનિક અને ટેકનિકી શબ્દાવલી આયોગ, માનવ સંશોધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી દ્વારા આયોજિત બે દિવસીય સંગોષ્ઠીનું આયોજન ડોક્ટર APJ અબ્દુલ કલામ કોલેજ સેલ્વાસ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દાદરાનગર હવેલીની વિવિધ શાળા અને કોલેજના સાથે દેશના અન્ય વિસ્તારના 100 શિક્ષકોને સાયન્સ ભણાવતી વખતે કયા ટેકનિકલ શબ્દનો પ્રયોગ કરવો જોઈએ જેથી ભણાવતી વખતે બાળકોને આસાની થઈ શકે છે તે બાબતે વિશેષજ્ઞો દ્વારા જાણકારી આપવામાં આવી હતી। આ રાષ્ટ્રીય સંગોઠીના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં SP પ્રમોદકુમાર મિશ્રાના હસ્તે ઉપસ્થિત શિક્ષકોને શિલ્ડ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। પ્રોફેસર અવનીશકુમાર, અધ્યક્ષ વૈજ્ઞાનિક તથા તકનીકી શબ્દાવલી આયોગ, માનવ સંશોધન વિકાસ મંત્રાલય નવી દિલ્હી, EG જયસિંહ રાવત કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર રાજેન્દ્ર રોહિત, પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડૉક્ટર પવન અગ્રવાલ સહિત અન્ય પણ હાજર રહ્યા હતા। તકનીકી શબ્દાવલી આયોગે દાદરાનગર હવેલીમાં ડૉક્ટર APJ અબ્દુલ કલામ શાસકીય મહાવિદ્યાલય સાથે મળીને બે દિવસના સેમિનારનું આયોજન કરેલું હતું। એમનું હેતુ એ છે કે જે વિજ્ઞાનના શબ્દો નવા, બહુ બધી બુક્સ એવી હોય છે કે બહુ બધા શબ્દો એવા હોય છે કે જે વિદેશમાં જન્મતા હોય અને ભારતમાં એમના કોઈ ભારતીય ભાષાઓમાં એના કોઈ શબ્દો ના હોય, અને આયોગ એમના માટે એક એક શબ્દ ઉપર બહુ મોટા મોટા રિસર્ચરોને બોલાવીને એના ઉપર રિસર્ચ કરીને એક એક શબ્દ તૈયાર કરતા હોય છે અને એના માટે એવી ડિક્શનરી તૈયાર કરતા હોય છે। એ બહુ આજે જાણવા મળ્યું, સ્ટુડન્ટ્સને ટીચર્સને પણ જાણવા મળ્યું કે એક એક શબ્દનું નિર્માણ કરવામાં કેટલી એમને મુશ્કેલીઓનો સામનો કરવામાં આવે છે અને પછી એ શબ્દો આપણા સામે ડિક્શનરીના રૂપમાં આવે છે। દો દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી કા જો ઉદ્દેશ્ય થા વો આજ પૂરા હુઆ। ઉદ્દેશ્ય યહી થા કે જો વૈજ્ઞાનિક એવં તકનીકી શબ્દાવલી આયોગ જો વિજ્ઞાન વિષયોં કી જો તકનીકી શબ્દાવલી તૈયાર કરતા વો શિક્ષકો કે બીચ પહોંચે ઓર શિક્ષકો સે છાત્રો કે બીચ પહોંચે। છાત્રો કે બીચ પહોંચાને કા હમારા ઉદ્દેશ્ય યહી હે કે ઉસ શબ્દાવલી કા પ્રયોગ કરકે ઉસ જ્ઞાન કો વો સરળ એવં સુલભ તરીકે સે પ્રાપ્ત કર સકે ઓર હમારે જો વિજ્ઞાન મેં જો યા ઇન્જિનિયરિંગ મેં જો માધ્યમ ઇંગ્લિશ હૈ ઉસે બચા જા સકે। દો દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી મેં લગભગ 100 સે અધિક પ્રતિભાગીઓને ભાગ લિયા, ક્યોંકિ હમારે આયોગ કી ભી કુછ સીમિત કુછ સમસ્યાએં હોતી હૈ જિસકી વજહ સે હમ 100 સે અધિક પ્રતિભાગીઓ કોલ નહીં કર સકતે। ઉસકે લિયે યે હો સકતા હૈ કે હમ અગલી બાર હર 6 મહિને મેં એક દૂસરા પ્રોગ્રામ આયોજિત કર સકે। શાસકીય મહાવિદ્યાલય મેં વૈજ્ઞાનિક એવં તકનીકી શબ્દાવલી આયોગ કી 2 દિન કી જો સંગોષ્ઠી ચલ રહી હતી ઉસકા આજ કે સમાપન કાર્યક્રમ હુઆ। ये आयोग जैसा कि आप सभी जानते हैं संविधान के प्राविधानों के तहत इसका गठन हुआ था और ये एक बड़े हर्ष का विषय है कि दादरा नगर हवेली में या सिलवासा को इन्होंने आज अपने संगोष्ठी का कार्यस्थल चुना। इससे न केवल यहाँ के अध्यापकों को और स्टूडेंट्स को भी इसमें पार्टिसिपेट करने का मौका मिला बल्कि एक मनोबल भी बढ़ा कि आगे
यहाँ के लोगों का भी पार्टिसिपेशन बढ़ेगा और जो आयोग की तरफ से डिक्शनरी जिसे मैं कह लूँ इंग्लिश में तैयार की जाएगी या शब्दावली की जो वो बनेगी उसमें यहाँ के लोगों का भी सहयोग ज़रूर अपेक्षित होगा। तो मेरी बहुत से शुभकामनाएं हैं आगे के लिए भी और मैं आज मुझे यहाँ आमंत्रित किया गया मैं इसके लिए भी बहुत आभारी हूँ। एक नई जानकारी मिली और इस आयोग की बैठक में और यहाँ बहुत से अध्यापकों के साथ बात करके प्राचार्य महोदय के साथ बातचीत करके काफ़ी अच्छा लगा। પાર્ટીમાં વેલેન્ટાઇનની ઉજવણીમાં ગુલાબ સાથે ટેડી બેર તેમજ ચોકલેટ્સ અને અન્ય ગિફ્ટ આપવાનો ક્રેઝ વધ્યો ત્યારે પાર્ટી કોલેજમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે શહીદોને અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ। છેલ્લા ઘણા વર્ષોથી પશ્ચિમ દેશોની જેમ ભારતમાં પણ વેલેન્ટાઇનનું મહત્વ વધ્યું છે। આ તહેવારની ઉજવણી સૌથી વધુ યંગસ્ટર્સ કરી રહ્યા છે। વેલેન્ટાઇનના દિવસે રોઝ અથવા રોઝ બુકે આપવાનો પહેલા ટ્રેન્ડ હતો, પરંતુ સમય સાથે વેલેન્ટાઇન હવે ગિફ્ટમાં બદલાતો જોવા મળી રહ્યો છે। ત્યારે પારડીનગરમાં વેલેન્ટાઇનની ઉજવણીમાં યંગસ્ટર્સ શોપમાં જઈ ચોકલેટ, બુકે, ટેડીબેર તથા વિવિધ પ્રકારની ગિફ્ટ ખરીદીને તેની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે પારડી સ્ટેશન રોડ પર આવેલ દુકાનો આજે ઉભરાઈ ગઈ હતી। યુવાનથી લઈ યુવતીઓ, બાળકો પણ વેલેન્ટાઇનમાં ગિફ્ટ લેતા જોવા મળ્યા હતા। આ સાથે જ માળીની દુકાન પર ગુલાબના ફૂલોના ભાવો પણ વધ્યા હતા। 30-50 રૂપિયા સુધી એક ગુલાબનું ફૂલ ખરીદવા યંગસ્ટર્સ અચકાતા ન હતા। હાર્ટશોપ, ટેડીબેર, ગિફ્ટ કાર્ડ, ફોટો ફ્રેમ, જ્વેલરી વગેરેની ખૂબ જ ખરીદી કરતા તેઓ નજરે પણ ચડ્યા, જેમાં યુવતીઓ ખાસ કરીને ચોકલેટ્સ વિશેષ પસંદ કરી મિત્ર બોયફ્રેન્ડને આપતા હોય છે। ત્યારે પારડી આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં વેલેન્ટાઇનની અનોખી રીતે ઉજવણી વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યને સાથે મળીને કરી હતી। આપણા દેશના બહાદુર વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને સાચા અર્થમાં આ દિવસે શ્રદ્ધાંજલિના ભાગરૂપે 2 મિનિટ સૌ કોલેજના વિદ્યાર્થીઓએ ઊભા થઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આચાર્ય હર્ષાબેન પટેલ કોલેજના વિદ્યાર્થીના સાગર આહિર તેમના મિત્રોના આભાર વ્યક્ત પણ કર્યો હતો। જો કે નોટબંધીની અસર ખાસ કરીને પારડીનગરમાં જોવા મળતા મોટાભાગના એટીએમ બંધ હતા, જેને લઈ વેપારીઓને થોડી અસર પણ જોવા મળી હતી। કોલેજના વિદ્યાર્થીઓ ખાસ કરીને જેબી પાટીવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ હવે પોઝિટિવ બાબતો તરફ જઈ રહ્યા છે, એનું ઉદાહરણ અમને આજે પ્રાપ્ત થયું છે। જેમાં 14 ફેબ્રુઆરી જનરલી છોકરાઓ, આજના છોકરાઓ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવણી કરતા હોય છે, પણ અમારા વિદ્યાર્થીઓએ સામે ચાલીને અમને કહ્યું કે આજે આપણે શહીદ ભગતસિંહનો જે ફાંસી આપવામાં આવી છે તો એ શહીદીને આપણે એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીને અમે 14 ફેબ્રુઆરી ઉજવવા માંગીએ છીએ, અને એટલે અમારી કોલેજમાં એ રીતે વિદ્યાર્થીઓએ 2 મિનિટનું મૌન પાડ્યું અને શહીદ ભગતસિંહને અને રાજગુરુ એમને શ્રદ્ધાંજલિ આપી હતી। આજે વેલેન્ટાઇન ડે એટલે લવનો દિવસ, પણ નેસેસરી નહીં હોય કે લવ એક કપલ્સ જ ઉજવી શકે કે બધા જ, લવ એટલે પેરેન્ટ્સ માટે પણ હોય, અને મારું માનવું એવું કે લવનો દિવસ એટલે મમ્મી પપ્પાને, બેસ્ટ ફ્રેન્ડ્સને બધાને જ આપણે એ રીતે ગિફ્ટ્સ આપીને ખુશ કરીએ એટલે હેપીનેસનો દિવસ છે અને બધાએ એમ એન્જોય કરવાનો છે। ખરીદીમાં તો એવું છે કે નાના બેબીની બર્થડે હતી એટલે એના માટે લેવા આવ્યા, પણ હવે લવનો દિવસ છે એટલે કંઈક તો લઈને જશું પેરેન્ટ્સ માટે અને એમને ખુશ કરો। નોટબંધી નહીં તો કોઈ પણ લવર્સોને અસર નહીં દેખાય, ગિફ્ટ્સ આપવું હોય તો ગમે ત્યાંથી પૈસા આવી જાય, બટ નર્વસનેસ એટલે હશે કે મે બી કંઈક ના કંઈક ઇશ્યુ હોય પાછળ, અને મને નહીં લાગે કે નર્વસનેસ છે કોઈ પણ યુવા પેઢીમાં, કારણ કે સવારથી જ્યાં લગી હું જોઉં છું આપણા ભાગ્યશ્રી ગિફ્ટ શોપ એક પણ મિનિટ માટે અંકલ આંટી બેસ્યા નથી ખાલી, એટલે નર્વસનેસ નથી એમ યુવા પેઢી માટે। પણ આ વેલેન્ટાઇનના દિવસે આજે સવારમાં સારી હતી ગરાકી, અને મોસ્ટલી બધું જ વસ્તુ વેચાય છે, નાની મોટી ટેડી શોપીસ બધા વેચાય છે, બધા લઈ જાય છે, થોડું ઘણું અસર તો જોવા મળે જ છે નોટબંધીના હિસાબથી, તેમ તો થોડું અસર છે, પણ અસર એટલું બધું નથી દેખાતું, કેમ કે લવર માટે એટલે ગમે ત્યાંથી પૈસા લાવે ને લઈ જાય છે એમાં વાંધો નથી, પણ નોટબંધી એવું છે કે અસર થોડું ઘણું દેખાતું તો છે જ આ વર્ષે જરાક। આપણે મ્યુઝિકવાળા ટેડી આવેલા છે, શોપીસમાં આવેલા છે, અને કાચવાળા લાઇટિંગવાળા આવેલા છે, એમ ઘણી બધી વસ્તુ નવી આવેલી છે આપણા પાસે, એમ તો ઘણા બધા ગ્રાહકો આવે છે, પણ મોસ્ટલી લવર્સ માટે બી લઈ જાય છે, પણ આવું જ નથી વેલેન્ટાઇન ડે એટલે લવર્સ માટે જ લઈ જાય છે, પેરેન્ટ્સ માટે બી ઘણા બધા લઈ જાય છે, કોઈ ભાઈ માટે લઈ જાય, કોઈ બહેન માટે બી લઈ જાય છે, કોઈ માતા પિતા માટે બી લઈ જાય છે,
પણ મોસ્ટલી એવું કે માતા પિતા માટે બી ડેડી જ લઈ જાય છે અને જે વેલેન્ટાઇનની જે વસ્તુ છે તે જ લઈ જાય એમ કે બીજી વસ્તુ આપણે નોર્મલ આપીએ છીએ પણ માતા પિતાને આવી વસ્તુ કોઈ આપવાની એમ મળે એટલે પહેરાવો એના માટે બી લઈ જાય છે ખાસ કરીને કાલે અમારે ત્યાં કસ્ટમર બહુ બધા આવેલા છે તે પેરેન્ટ્સ માટે બી લઈ ગયેલા આજે બી લઈ ગયેલા છે મોટા મોટા ટેડી બી પેરેન્ટ્સ માટે લઈ ગયેલા છે વાપી સ્થિત જ્ઞાનગંગા શાળા ખાતે વેલેન્ટાઇન ડે ની અનોખી રીતે કરવામાં આવી ઉજવણી સાથે શાળા ખાતે રક્તદાન શિબિરનું પણ કરાયું હતું આયોજન વાપી ખાતે આવેલ જ્ઞાનગંગા ઇંગ્લિશ મીડિયમ શાળામાં વેલેન્ટાઇન ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના તમામ બાળકો દ્વારા તેમના માતા પિતાની પૂજા કરવામાં આવી સાથે જ શાળાના બાળકો દ્વારા પ્રથમ તેમના માતા પિતાને તિલક કરવામાં આવ્યું અને ત્યારબાદ હાર પહેરાવવામાં આવ્યો હતો ત્યારબાદ માતા પિતાની આરતી પણ ઉતારવામાં આવી હતી અને પછી બાળકો દ્વારા માતા પિતાની પ્રદક્ષિણા કરવામાં આવી અને સાક્ષાત દંડવન પ્રણામ કરવામાં આવ્યા હતા માતા પિતા દ્વારા બાળકોના માથા પર હાથ મૂકી આશીર્વાદ પણ અપાયા આમ સમગ્ર વાતાવરણ માતૃપિતૃ ભક્તિયુક્ત બની ગયું હતું શાળામાં હિન્દુ ઉપરાંત મુસ્લિમ બાળકોના માતા પિતા પણ આ પૂજામાં એટલા જ ઉત્સાહથી જોડાયા હતા જેટલા હિન્દુ માતા પિતા જોડાયા હતા શાળાના ટ્રસ્ટી સંદીપભાઈએ જણાવ્યું હતું કે 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડેના રૂપમાં યુવાઓ ઉજવે છે જેમાં માત્ર ને માત્ર તેઓ પ્રેમી પ્રેમિકાનો જ દિવસ સમજે છે જ્યારે વેલેન્ટાઇન એ સંત વેલેન્ટાઇન પરથી આવ્યો છે જે દરેકને પ્રેમ કરવા માટે કહે છે જેમાં માતા પિતા સૌથી ઉપર છે પરંતુ યુવાન પેઢી આ ભૂલીને માત્ર ને માત્ર પ્રેમી અને પ્રેયસીનો દિવસ માનીને બેઠા છે જે બિલકુલ વિપરીત છે આપણી ભારતીય સંસ્કૃતિથી આજનો યુવાન માતા પિતાથી વિખૂટો થતો જાય છે આથી તેમને માતા પિતાનું જીવનમાં શું મહત્વ છે તેઓએ કેટલા પ્રકારનું બલિદાન આપી કેટલીય ઈચ્છાઓને દબાવીને બાળકોને ભણાવી ગણાવીને મોટા કરે છે તે તમામ બાબતો ભૂલી ન જાય અને આપણી ભારતીય સંસ્કૃતિમાં માતા પિતાને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે તે હંમેશા માટે સ્મરણ કરતા રહે તેવા હેતુસર માતા પિતાનું પૂજનનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વાપીના આચાર્ય રજનીકાંત ઉપાધ્યાય છીરી ગામના સરપંચ નુરુદ્દીનભાઈ ભીલાડ આરાધના સ્કૂલના આચાર્ય કૃષ્ણાબેન શાળાના ફાઉન્ડર રમણભાઈ તેમજ સવિતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ તમામે શાળાના બાળકોને આશીર્વાદ આપ્યા હતા તેમજ શ્રીમતી કૃષ્ણાબેને શાળાને રૂપિયા 25,000 દાન પણ આપ્યું હતું આ ઉપરાંત આ દિનને વિશેષ બનાવવા માટે શાળાના કેમ્પસમાં જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ શાળા સંચાલક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાતાઓ દ્વારા ઘણું બ્લડ ડોનેટ કરવામાં પણ આવ્યું શાળા પરિવાર તરફથી શાળાના તમામ બાળકોના માતા પિતા તેમજ અન્ય આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથોસાથ તમામ પત્રકારો તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓનો પણ આભાર તેઓ દ્વારા વ્યક્ત કરાયો હતો મેં જ્ઞાનગંગા સ્કૂલ કે બચ્ચોં કો મતલબ એડમિશન લેકે મેને બહોત અચ્છા પ્રાઉડ ફીલ કર રહી હું और ये जो मोमेंट मेरे लिए है स्कूल में जो एक किया है मैं फर्स्ट बार अटेंड किया है और मेरे लिए बहुत मैं अपना क्या शब्द में बयान नहीं कर सकती हूँ इतना प्राउड फील कर रही हूँ और ये स्कूल जो बच्चे लोग को अच्छी शिक्षा दे रहा है और जो भी नहीं सर मैंने ऐसा कभी सुना नहीं है और ये ऐसा प्रोग्राम मुझे फर्स्ट टाइम देख रही हूँ कि ये स्कूल में हुआ है और ऐसा कोई स्कूल में मेरा बच्चा एक फिफ्थ एमए है और सेकंड फोर्थ डी में पढ़ रहा है मैं बहुत ज्यादा हैप्पी हूँ कि आज के टाइम में इतना अच्छा प्रोग्राम ज्ञानगंगा स्कूल ने रखा है क्योंकि आजकल के जनरेशन में सिर्फ इतना सिखाया जाता है कि आप इंग्लिश बोलो इंग्लिश सीखो आप आउट ऑफ इंडिया जाओ आउट ऑफ कंट्री जाओ बट कोई ये नहीं सिखाता आप अपनी कंट्री में रहकर अपने रीति रिवाज को अपनाओ कोई स्कूल नहीं सिखाता आई एम वेरी प्राउड ऑफ माय चाइल्ड सीरियसली आज के दिन थैंक यू सो मच ज्ञानगंगा स्कूल थैंक यू सो मच टू ऑल કે આજે 14 ફેબ્રુઆરી સમગ્ર વિશ્વ અને ભારત પણ એમ જ માને છે કે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે પરંતુ આપણા ભારતીયોને આપણા ખાસ કરી યુવાનોને આજે એના વિશે બિલકુલ જ્ઞાન નથી કે આપણી સંસ્કૃતિ વેલેન્ટાઇન ડે સાથે બિલકુલ મેચ નથી કરતી તો અમારા યુવાનોને અમે બતાવવા માંગીએ છીએ કે આજે યુવાન વેલેન્ટાઇન ડેની અંદર પડીને માત્ર 4-5 દિવસ કે 1 મહિના પર જેને ઓળખતો નહીં હોતી એવી છોકરીની સાથે પ્રેમમાં પડી જાય છે અને પોતાને માનવા લાગે છે કે એ જ બધી છે મારા જીવનમાં જીવન માટે જ છે પણ જેનું જીવન માટે એટલે જે સમગ્ર જીવન જેમણે માતા પિતાએ એમના બાળકો માટે સમર્પિત કર્યું છે કેટલી તકલીફ રાખીને એમને ભણાવે છે મોટા કરે છે અને બાળકો થોડા વારમાં એમને ભૂલી જાય છે તો આજનું આપણું જીવન પણ એવું છે કે આપણે માતા પિતાની કદર કરતા નથી માન સન્માન આપતા નથી તમારી શાળાની અંદર જે માતૃપિતૃ પૂજન કરે એના દ્વારા અમે બતાવવા માંગીએ છીએ
કે ખરેખર માતા પિતા આપણા જીવનમાં શું ઇમ્પોર્ટન્ટ છે, શું મહત્વ છે, અને શું આપણા જીવન માટે એમને સેક્રિફાઈસ કર્યું છે. તો આપણે જો આવી રીતના માતા પિતાનું પૂજન કરીએ, એમને આરતી ઉતારી સાક્ષાત દંડવત પ્રણામ કરીએ, તો એમને પણ માતા પિતા પ્રમાણે ગર્વમાં પેદા થાય છે, બાળકોને પણ માતા પિતા સાથે અટેચમેન્ટ વધે છે, અને માતા પિતાને પણ બાળક સાથે અટેચમેન્ટ વધે છે, જે આવનારી પેઢી માટે એમને ખૂબ જ લાભકારક છે. અને એ હેતુસર અમે આ વેલેન્ટાઇન ડેના દિવસે માતૃપિતૃ પૂજનનું આયોજન કર્યું. છેલ્લા 4 વર્ષથી અમે માતૃપિતૃ પૂજાનું આયોજન કરીએ છીએ. આ વખતે પણ અમારું ખૂબ જ ભવ્ય આયોજન હતું, અને આજના દિવસે અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું છે, જેની અંદર અમે એક જ મેસેજ આપવા માગીએ કે આપણે સમાજમાં રહીએ છીએ તો આપણા સમાજની અંદર કંઈક લઈએ તો કંઈક આપવું પણ પડે. તો આપણી અંદર એવી ઘણી વસ્તુઓ છે જે આપણે સમાજને અર્પણ કરી શકીએ, જેમ કે આપણું બ્લડ કોઈ પણ જરૂરિયાતમંદોને ગમે ત્યારે જરૂરત પડી શકે છે. તો એક સામાજિક ભાવના પણ લોકોમાં કેળવાય એ હેતુસર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. દમણના દાબેલ ગ્રામ પંચાયત ખાતે સરપંચની અધ્યક્ષતામાં યોજાઈ હતી ગામ સભા. દમણના દાબેલ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે સરપંચ ચંચળબેન પટેલની અધ્યક્ષતામાં એક ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2017-18 ફંડની માંગને લઈ નવા વર્ષના બજેટને મંજૂરી આપવા બાબતે પ્રશાસક પ્રફુલ્લ પટેલના આદેશ અનુસાર આ ગામ સભાનું આયોજન કરાયું હતું, જેમાં પંચાયત દ્વારા થનાર માર્ગ નિર્માણ, ગટર નિર્માણ, બ્રિજ તેમજ પાણીની પાઇપલાઇન સહિતના અન્ય વિકાસ કાર્યોની રૂપરેખા ગામવાસીઓ સમક્ષ રજૂ કરાઈ હતી. આ સાથે જ ઘણા ગામવાસીઓ દ્વારા પણ જરૂરિયાત મુજબ વિકાસ કાર્યોનો પ્રસ્તાવ અધિકારીઓ સામે રાખવામાં આવ્યો હતો, જેથી તેને પણ અમલમાં લઈ શકાય. આમ નવા વર્ષ દરમિયાન દાબેલ પંચાયતમાં થનાર વિકાસ કાર્યો માટે મળનાર બજેટ પર ગામજનોની મંજૂરી પણ લેવાઈ. દાબેલ ખાતે આયોજિત આ ગામ સભામાં સરપંચ ચંચળબેન પટેલ, પૂર્વ સાંસદ ડાયાભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હેમલતાબેન પટેલ, ઈશ્વરભાઈ પટેલ, પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ મયંક પટેલ સહિત અન્ય પંચાયતી સભ્ય તેમજ મોટી સંખ્યામાં ગામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. વાપી નજીક સ્થિત વાપી પબ્લિક સ્કૂલ ખાતે ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે ની ઉત્સાહપૂર્વક કરાઈ ઉજવણી. સ્પર્ધા અને ભાગદોડ ભરેલ જીવનમાં આજના યુગમાં માતા પિતા પોતાના બાળકોને સારી જીવનશૈલી, ભૌતિક વસ્તુઓ અને શાળા તો આપે છે, પરંતુ તેઓના વિકાસ માટે પૂરતો સમય આપી શકતા નથી. બાળકોની આ કમીને ફક્ત તેઓના દાદા દાદી અથવા નાના નાની જ પૂર્ણ કરે છે. આમ બાળકોને તેઓના ગ્રાન્ડ પેરેન્ટ્સનું સાનિધ્ય મળે તો તેઓનું બાળપણ સચવાયેલ રહે છે, જે અંતર્ગત આ ધારણાને સ્પષ્ટ કરતા વાપી પબ્લિક શાળા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમને ગ્રેન્ડ પેરેન્ટ્સ ડેનું નામ આપવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત દાદા દાદીઓ અને નાના નાનીના સ્વાગતમાં નાના બાળકોએ મનોરંજક પ્રસ્તુતિ રજૂ કરી હતી. આમ બાળકોના ઉત્સાહને જોઈ વૃદ્ધાઓમાં પણ પોતાના બાળપણની યાદો તાજી થઈ ગઈ હતી અને તેઓ પણ સ્પર્ધામાં જોડાયા હતા. આમ અનોખી રીતે ઉજવાયેલ આ કાર્યક્રમે દાદા દાદીઓના મનને મોહી લીધા અને બાળકો દ્વારા મળેલ સન્માનને તેઓ ભાવવિભોર પણ થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રેન્ડ પેરેન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ કાર્યક્રમના અંતમાં સ્પર્ધામાં વિજય થયેલ પેરેન્ટ્સને ઇનામ પણ એનાયત કરાયા હતા. આજ હમ વાપી પબ્લિક સ્કૂલ મેં વેલેન્ટાઇન ડે એઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે કે તરીકે સે મના રહે હૈ. ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે લાઈક હમારે સ્કૂલ કી યે પરંપરા રહી હૈ કે ગ્રાન્ડ પેરેન્ટ્સ જો હૈ વો બચ્ચો કે સબસે બડે વેલેન્ટાઇન હૈ, ઓર જો બચ્ચે હૈ ગ્રાન્ડ ચિલ્ડ્રન હૈ વો ગ્રાન્ડ પેરેન્ટ્સ કે વેલેન્ટાઇન હૈ. ઇસીલિયે હમ હર સાલ વેલેન્ટાઇન ડે એઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે કે તરીકે સે મનાતે હૈ, ઓર હર સાલ યે નંબર બઢતા રહા હૈ. આજ ભી હમારે કેમ્પસ મેં 300 ગ્રાન્ડ પેરેન્ટ્સ આયે હૈ અપને બચ્ચો કો મિલને ઓર ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે એન્જોય કરને. ઓર એસા નહીં સિર્ફ વાપી સે, દૂર દૂર સે મુંબઈ, અમદાવાદ, બરોડા, કેલકટા સબ જગહ સે ગ્રાન્ડ પેરેન્ટ્સ આયે હૈ. ઓર એક ટાઈપ કા એક ફેમિલી બોન્ડિંગ હૈ કે જહાં પે તીનો જનરેશન
एटलीस्ट 3 to 4 days टाइम साथ में स्पेंड कर सकते हैं. और अभी वेस्टर्न कंट्रीज में भी दे हैव बैंड टू सेलिब्रेट वैलेंटाइन डे, और फिर भी इंडिया में ये हो रहा है. तो मैं वापी पब्लिक स्कूल से सभी लोगों को अनुरोध करूंगी कि वैलेंटाइन डे सिर्फ प्रेमी और प्रेमियों का त्यौहार नहीं न हो के इट शुड बी अ फैमिली इवेंट. थैंक यू वेरी मच. वापी पब्लिक स्कूल वर्षों थी आवो प्रोग्राम करता रहे छे अने ए प्रोग्राम छोकराओ माटे बहु प्रेरणादायक अने उत्साहभरी आपे छे. અને જેટલે જે પ્રમાણે અમે અહીંયા આગળ આ પ્રોગ્રામ કરીએ છીએ, અમે બી એમાં પાર્ટિસિપેટ થઈ અને અમારો બી ઉમંગ વધે છે અને ઇન્ટરકનેક્શન છોકરાઓ સાથેનું બહુ સારું વધે છે. સ્કૂલનું આ એક બહુ સારામાં સારું અને અગત્યનું પગલું છે. આજનો ગ્રાન્ડ મધર ફાધર્સ ડે જે મનાવવામાં આવે છે, હિન્દુ સંસ્કૃતિના પાયાના મૂલ્યો જે ભૂલાઈ રહ્યા છે એને આ સ્કૂલ વાપી પબ્લિક સ્કૂલ એ જાગૃત કરી રહી છે. આમ તો આજ વેલેન્ટાઇન ડે છે જે હિન્દુ સંસ્કૃતિથી સદંતર વિપરીત છે અને આપણી સંસ્કૃતિને ધીરે ધીરે નષ્ટ કરી રહી છે. એને જાગૃત કરવા માટે આવી જાગૃત સ્કૂલો આગળ આવશે અને બાળકોને સાચા સંસ્કારનું જો સિંચન કરશે તો આ દેશ અને આ સંસ્કૃતિ ટકી જશે. આ મારું નિવેદન છે. હું મારા બધા જ બાળકો વાપી પબ્લિક સ્કૂલમાં ભણે છે અને આ સ્કૂલમાં પણ 3 મારા બાળકો ભણે છે. એને એના સંસ્કાર, એજ્યુકેશન અને તમામ વસ્તુથી અમે લોકો સંતુષ્ટ છે. વાપી પબ્લિક સ્કૂલ મેં મેરે ભી 3 ગ્રેન્ડસન યહાં કર એજ્યુકેશન લે રહે હૈ ઓર મેં લગાતાર 5 સાલો સે દેખ રહી હું કે યહાં જો ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે હો રહા હૈ બહોત અચ્છે તરીકે સે યે લોગ કર રહે. બચ્ચોં કે મન મેં જો વેલેન્ટાઇન ડે કે આજ કી ભાવના જો આ રહી હૈ વો ભાવના સે વિપરીત યે ભાવના હૈ ઓર ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે કે જો હમ આદર વ્યક્ત કરતે વો હમારે ઇન્ડિયા મેં કહીં જીતના હૈ વો ઓર કહીં નહીં દેખા જાતા હૈ લેકિન વો પરંપરા યે સ્કૂલ જો કર રહી હૈ વો બહોત અચ્છે એક તરીકા હૈ બચ્ચોં કે મન મેં દાદા દાદી નાના નાની કે પ્રતિ એક અલગ ભાવ જાગૃત હોતા હૈ ઓર આજ કે યુગ મેં જો હમ યહાં દેખ રહે હૈ ઇન્ડિયા મેં કે જોઇન ફેમિલી બહોત કમ હોતી જા રહી હૈ તો યહાં જહાં દાદા દાદી રહેતે હૈ નાના નાની રહેતે તો ઉનકે લિયે યે વેલેન્ટાઇન્સ ડે એક અલગ ડે રૂપ કે રૂપ મેં મનાયા જાતા હૈ તો યે સ્કૂલ ઓર સભી પેરેન્ટ્સ કે લિયે એક અલગ ભાવના મન મેં જાગૃત હોતી હૈ. વલસાડ સ્થિત બીકેમ કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહીદોને અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ. સામાન્ય રીતે 14 ફેબ્રુઆરીના દિવસે લોકો વેલેન્ટાઇન ડે ઉજવતા હોય છે, પરંતુ વલસાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજના દિવસે શહીદ દિવસની ઉજવણી કરાઈ હતી. હકીકતમાં શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 14 ફેબ્રુઆરીના રોજ સજાના એલાનને કારણે ફાંસી આપવામાં આવી હતી, જેને લઈને આ દિવસ શહીદ દિવસ પણ ગણવામાં આવે છે, જે અંતર્ગત જ તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સોરમ મે લખાઉં ના લખા સને પૂછી લેવા પડે બલા ગઈ લખી ગયો. 14મી ફેબ્રુઆરી એ તે આપણા આખા દેશમાં સૌથી વધારે વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. તે પણ વેલેન્ટાઇન ડે તે પશ્ચિમી સંસ્કૃતિનો એક પ્રેમનો દિવસ એવી રીતે ઉજવવામાં છે, પરંતુ એબીવીપી એ બધાને યુવાનોને એવી અપીલ કરે છે કે તમે વેલેન્ટાઇન ડે ઉજવો, પરંતુ આપણે એ પ્રેમના દિવસને આપણા દેશ માટે આઝાદી અપાવનાર શહીદો સાથે મળીને ઉજવીએ. તો આજે અમે એબીવીપી વલસાડ દ્વારા સવારે બીએસસી સાયન્સ કોલેજ ઉપર મળીને શહીદ ભગતસિંહને મીણબત્તી સળગાવી અને ભારત માતા કી જયના નારા સાથે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. પંડોર ગામની વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકાળાયો. માતાએ પોતાના ભાગ જમીન વેચવાની ના પાડતા પુત્રએ માતાની હત્યા કરી પુત્રની ધરપકડ. વાપી શહેરની હવામાં પીએમ પાર્ટિકલ્સની માત્રા વધતા દમ શ્વાસની બીમારીઓમાં થયો ઉત્તરોત્તર વધારો. તંત્રના પગલા હજુ અપૂરતા. પાર્ટીમાં વેલેન્ટાઇન ડેમાં એક માલી દો ફૂલને લઈ બે યુવતીઓ ભર બજારે બાખડી. બંને યુવતીઓને છોડાવવા જતા એકનું માથું ફૂટ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.